વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાઠ બી ધોરણ સાત પાઠ બી અને પાઠ તમારો તમારો પાઠ વાતાવરણની સજીવો પર અસરો કયો પાઠ છે તમારો પાઠ અગિયાર વાતાવરણની સજીવ પર અસરો વિદ્યાર્થી મિત્રો આપણું પાઠ એથી અધૂરું છે આપણે શું ભણી રહ્યા છીએ ખબર છે ને જંગલોના પ્રકારો બે પ્રકારો આપણે ભણીએ ને ચાલો ત્રીજો પ્રકાર જુઓ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો ત્રીજો પ્રકાર કયો છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે તો આ પ્રદેશનું તાપમાન કેવું હોય છે તો આ પ્રદેશનું તાપમાન સમ તાપમાન ઓછું અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે શું ભણો છો સમશીતોષનો બારેમાસ લીલા જંગલો આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે આ જંગલમાં કયા કયા વૃક્ષો થાય છે ફરીથી આપણે આ જંગલમાં એટલે યાદ છે ને સમશીતોષ્ણ તોષ્ણ બારે માસ લીલા જંગલોમાં સમશીતોષ્ણ તોષ્ણ બારે માસ લીલા જંગલોમાં વાંસ ચીડ અને નીલગિરી કયા વૃક્ષો વાંસ ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે હાથી એક સિંગી ગેંડો કયા કયા પ્રાણીઓ તો હાથી અને એક સિંગી ગેંડો જેવા પ્રાણીઓ જોવા મળે છે હવે નેક્સ્ટ બરાબર ચોથો પ્રકાર આપણે ભણીશું સમશીતોષ્ણ ખરાવ જંગલો આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની બરાબર છે તમને અત્યારે નકશામાં વિ તમને અત્યારે પૂછાયું હતું ને પૃથ્વીના ઘોડા ઉપર બધા વૃત્ત બતાવો બરાબર છે તો આ જંગલો કયા જંગલો સમશીતોષ્ણ ખરાવ જંગલો આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે આ જંગલમાં સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં ઓક મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે અને સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે હવે આપણે પાંચમો પ્રકાર ભણીશું ભૂમધ્યસાગરના જંગલો કયો છે ભૂમધ્યસાગરના જંગલો આ જંગલો ભૂમધ્યસાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે જે મોટા ભાગનો જે મોટા ભાગનો યુરોપ આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને ભૂમધ્ય સાગરના જંગલો જ્યાં આવેલા છે એ પ્રદેશની આબોહવા કેવી તો આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક ઉનાળામાં સૂકી ગરમ આબોહવા અને શિયાળામાં શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે નવાઈ લાગે છે ને આપણા અહીંયા શિયાળામાં સૂકી આબોહવા હોય તો ત્યાં શિયાળામાં કેવી હોય છે ભેજવાળી આબોહવા હોય છે અને આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ બરાબર તો ભૂમધ્ય સાગરના જંગલોમાં બરાબર જે જે પ્રદેશો ધરાવે છે કયા કયા યુરોપ આફ્રિકા એશિયા ખંડના પ્રદેશો અને ત્યાં ખટાશવાળા ફળોની વનસ્પતિ ખટાશવાળા ફળો તો તમને બધાને ખબર જ હોય છે સંતરા અંજીર ઓલિવ ઓલિવ એટલે જૈતુન દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠો પ્રકાર લાસ્ટ સંકુદરૂમના જંગલો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને શંકુધ્રુમના જંગલોનું પિક્ચર આપેલું છે બરાબર આ શંકુધ્રુમના જંગલો છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારત દેશમાં પણ તમે આપણા અહીં પણ કે આપણા ગુજરાતમાં પણ શંકુ આકારના આસોપાલવ તમે જોયા હશે જોયા છે શંકુ આકારના આસોપાલવ બરાબર છે તેની ડાળીઓ કેવી હોય છે તો એ આસોપાલવની ડાળીઓ નીચે તરફ ધળતી હોય છે કેવી હોય છે નીચે તરફ ધળતી હોય છે અને એનાથી શું થાય કે બરફ પડે તો બરફ સીધો નીચે પડી જાય સરકી જાય અને દાળી તૂટી ન જાય સમજાયું આ પાલો તમે જોયા હશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શંકુદ્રુમના જંગલોની માહિતી મેળવીશું શીત આબોહવા શીત આબોહવા એટલે ઠંડી આબોહવા શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે પચાસ અંશ ઉત્તરથી સિત્તેર અંશ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશમાં આ જંગલો શંકુધ્રુમના જંગલો જોવા મળે છે શંકુધ્રુમના જંગલોની વનસ્પતિનો આકાર કેવો છે શંકુ જેવો છે કેવો છે શંકુ જેવો છે અને શંકુધ્રુમના જંગલોમાં કયા કઈ કઈ મુખ્ય વનસ્પતિઓ છે તો શંકુધ્રુમના જંગલોમાં ચીડ દેવદાર ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે કઈ કઈ છે ચીડ દેવદાર ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે આ વનસ્પતિઓનું લાકડું કેવું હોય છે સંકુદ્રુમના જંગલોની પ્રદેશની વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું કેવું હોય છે નરમ અને પોચું હોય છે અને તેની ઉપયોગિતા કઈ છે તો નરમ અને પોચું તે કાગળ દિવાસળી કે પેકિંગ માટેના ખોખા હોય છે ને ખાલી પેકિંગ માટેના એના માટે ઉપયોગી છે કાગળ દીવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે અને વિદ્યાર્થી મિત્રો શંકુદ્રુમ જંગલોમાં પ્રાણીઓ કયા કયા જોવા મળે છે વાંદરા ધ્રુવીય ઇંચ કસ્તુરી મૃગ યાક વગેરે જોવા મળે છે કયા પ્રાણીઓ વાંદરા ધ્રુવીય ઇંચ કસ્તુરી મૃગ યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે ઘાસના મેદાનો કયો ટોપિક છે આપણો ઘાસના મેદાનો બરાબર છે ઘાસના મેદાનો એમાં જુઓ પ્રથમ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો આ પ્રદેશની આબોહવા કેવી છે ગરમ છે અહીં વરસાદ મધ્યમથી પણ ઓછો એટલે ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને માત્ર ત્યાં કેટલું ઊંચું ઘાસ થાય છે ખબર છે વરસાદ જ નથી પડતો તો ઘાસ ક્યાંથી થાય તો માત્ર ત્યાં ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય કેટલું ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આફ્રિકા ખંડમાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે તો સવાનાનું ઘાસનું મેદાન અને સવાનાનું ઘાસનું મેદાન કેમ કારણ કે એની ઊંચાઈ માત્ર માત્ર કેટલી કેટલી હોય હોય છે છે મીટર મીટર ચાલો હવે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે સિંહ ચિત્તા હાથી જીબ્રા જીરાફ હરણ ફરીથી હું રિપીટ કરું છું ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં સિંહ ચિત્તા હાથી જીબ્રા જીરાફ હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે ચાલો હવે જુઓ નંબર બે ઘાસના મેદાનોનો બીજો પ્રકાર સમશીતોષ્ણ ઘાસના મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોમાં ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ તો ટૂંકું જ થાય છે પણ કેવું હોય છે પૌષ્ટિક ઘાસ હોય છે બરાબર છે અને એ પૌષ્ટિક ઘાસમાં કોના માટે હોય છે એના પ્રાણીઓના નામ આપ્યા છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં પ્રાણીઓ કયા થાય પ્રાણીઓ કયા કયા જોવા મળે છે પ્રાણીઓમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે કયા પ્રાણીઓ જોવા મળે છે જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં આપણા ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનો ઘાસ થાય છે તો સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં આવેલા છે કે એ જગ્યાએ કેવું તો ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે અથવા તો ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ધરાવતા ગુજરાતના સ્થળો જણાવો તો ગુજરાતમાં ભાવનગરના વેડાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે ચાલો હવે પેજ નંબર સિક્સટી એટ કાઢો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક બીજો ભણીશું કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરાની આપણે માહિતી મેળવીશું બરાબર છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા એ પહેલાં એક ચિત્ર આપ્યું છે પિક્ચર એ તમે જોઈ શકો છો રણ પ્રદેશના જંગલ શું આપ્યું છે રણ પ્રદેશના જંગલ બરાબર છે જે ઉજ્જડ અને વેરાન પ્રદેશ હોય જ્યાં વનસ્પતિનો અભાવ હોય ગરમી પુષ્કળ પડતી હોય રેતાળ જમીન હોય બરાબર છે તો આપણે એને ગરમી ખૂબ પડે બરાબર મનુષ્યને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય તો આપણે એને શું કહીએ છીએ રણપ્રદેશ કહીએ છીએ ચાલો જુઓ હવે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા રણપ્રદેશની આબોહવા કેવી હોય છે ગરમ અને શુષ્ક સૂકી હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ મેં તમને કીધું એનો એ જ આન્સર છે બરાબર ઓછી જોવા મળે છે આબોહવાની સાથે અનુકૂલન સાધવા માટે શું હોય છે તો ત્યાં વનસ્પતિ કાંટાળી હોય છે બરાબર કાંટાળી વનસ્પતિના નામ આપણે જોઈ લઈએ બોરડી થોર બાવળ અને એક નવું નામ બાવળ બોડી થોર તો હું બોલીતી જ પણ નવું નામ આપ્યું છે ખીજડી શું આપ્યું છે ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે પછી પ્રાણીઓ કયા જોવા મળે છે રણપ્રદેશમાં તો રણપ્રદેશમાં ઊંટ શિયાળ જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે રણપ્રદેશમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો રણપ્રદેશમાં ઊંટ શિયાળ જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો કચ્છના નાના રણમાં જોવા મળતું કયું પ્રાણી વિશ્વભરમાં અજોડ છે તો કચ્છના નાના રણમાં જોવા મળતું ગુડખર પ્રાણી કયું પ્રાણી ગુડખર પ્રાણી એ વિશ્વભરમાં જાણીતું છે અજોડ છે આ ઉપરાંત મોટા રણમાં કચ્છના મોટા રણમાં કાદવ કિચડવાડા વિસ્તારમાં કયા પક્ષીઓ જોવા મળે છે સુરખાબ કયા પક્ષીઓ સુરખાબ બરાબર છે તો કચ્છના મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં કયા પક્ષીઓ જોવા મળે છે પક્ષીઓ જોવા મળે છે પછી વિદ્યાર્થી મિત્રો અહીં બીજા કયા પક્ષીઓ પણ આવતા હોય છે તો યાયાવર કયા પક્ષીઓ આવતા હોય છે યાયાવર પક્ષીઓ આવતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે શું જોવા મળે છે સાપ અને વીંછી પણ જોવા મળે છે પછી જુઓ હિમાલય આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં જે પર્વતીય ઊંચાઈવાળા પ્રદેશો છે તો પર આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જ્યાં ઠંડી છે શુષ્ક સૂકી આબોહવા છે એ પ્રદેશમાં ઝાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ ઝાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ થાય છે તો પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં શું થાય છે તો જાડી ઝાંખરા અને ત્યાંનું ઘાસ કેવું હોય છે ટૂંકું ઘાસ થાય છે હિમાલય અને લદ્દાખમાં ઉત્તર તરફ બરાબર હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે હવે આપણે જોઈએ કે પ્રાણીઓ ત્યાં કયા કયા જોવા મળે છે હિમડીપડા ચિત્તા પાંડા કયા કયા પ્રાણીઓ જોવા મળે છે હિમડીપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે અને છેલ્લે એક નવું વાક્ય છે તો તમારે આવા નાના નાના પ્રશ્નો કરવાના કે કાશ્મીરમાં બકરી જોવા મળે છે અને જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ બકરીની જાતિના નામ નહીં સાંભળ્યા પણ અહીં એક નવું નામ આપ્યું છે કાશ્મીરમાં કઈ બકરી જોવા મળે છે પશ્ચમીનો કઈ છે પશ્ચમીનો બકરી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો આ ટોપિક પૂરો થાય છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા બરાબર વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચવાનો તમારે અને હવે હું નેક્સ્ટ ટાઈમ આપણે શું કરીશું નેક્સ્ટ ટાઈમ આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું પાઠ વાંચજો જેની પાસે નકશા પૂરતી એ નકશા પૂર્તિ કરજો પાઠ બી અહીં હું પૂરું કરું છું